વાંકાનેરમાં પેડક રોડ ઉપર આવેલ કુળદેવી ધામ ખાતે આજે ક્ષત્રિય સંમેલન યોજાયું હતું, જેમાં આગામી 7 તારીખે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે થઈને ક્ષત્રિયો દ્વારા શપથ લેવામાં આવ્યા છે. જાણવા મળતી વિગત પ્રમાણે પરસોત્તમ રૂપાલા દ્વારા થોડા સમય પહેલાં ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને લઈને ક્ષત્રિય સમાજમાં બહુ મોટા રોષની લાગણી છે અને તે લોકોએ અત્યાર સુધી વારંવાર પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક ઉપરથી રદ કરવામાં આવે ને તેને કોઈ જગ્યાએથી ઉમેદવાર તરીકે ટિકિટ ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમ છતાં પણ તે માંગણીને ભાજપ દ્વારા સ્વીકારવામાં આવી નથી અને પરસોત્તમ રૂપાલાએ રાજકોટ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે અને આગામી 7 તારીખના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યાર પૂર્વે આજે વાંકાનેરમાં પેડક સોસાયટી ખાતે આવેલ કુળદેવી ધામ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, વડીલો સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ તકે ક્ષત્રિય સમાજના તમામ લોકો દ્વારા ભાજપની વિરુદ્ધ આગામી 7 તારીખના રોજ મતદાન કરવા માટે થઈને શપથ લેવામાં આવ્યા છે. તેમજ અહંકારી ભાજપને આ ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની અવગણના કરવાનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની પણ ચીમકી આપવામાં આવેલ છે. બીજેપી વાળા વાત કરે છે હિન્દુત્વ હિન્દુત્વ, શું તમે હિન્દુત્વની વાત કરો? હિન્દુત્વ ક્ષત્રિય સમાજે રાખ્યું છે, જેથી બીજેપીનો જન્મ નહોતો થયો તેથી આ ક્ષત્રિયો ગાયું ઋષિ મુનિઓ અને સ્ત્રી એનું રક્ષણ ક્ષત્રિયો કરતા હતા. ક્ષત્રિયોએ કોઈ ઉંમરનો અહેસાસ નથી કર્યો કે ગાયુંનું ધણવારી જાય તો કોઈને પૂછ્યું નથી કે આ કેની ગાયું છે. ઘોડે લઈ અને ગાયુંના ધણ વર્તા હોય સામે 50 જણા એકલો ક્ષત્રિયનો દીકરો નીકળી જાય છે અને હિન્દુત્વનું રક્ષણ ક્ષત્રિયે કર્યું છે. આ કાલ હવારે બીજેપીના કેસરી ઝંડા લઈને નીકળ્યા છે. ક્ષત્રિયનો કાયમ કેસરીઓ છે અને હવે પછી બીજેપી ક્ષત્રિય બીજેપી હિન્દુઓનું રક્ષણ નહીં કરે, હવે ક્ષત્રિયો હિન્દુઓનું રક્ષણ કરશે. ક્ષત્રિય સમાજની અસ્મિતા અને બહેનો દીકરીઓ પર જે અભદ્ર ટિપ્પણી કરવાની એના વિરોધમાં આજે વાંકાનેર ખાતે ક્ષત્રિય સમાજ અને એની સાથેના 18 વર્ણના લોકો આજે ભેગા થયા અને એક શપથ લેવામાં આવી. આજે આપણા બહેનો દીકરીની સામે જે અભદ્ર ટિપ્પણી કરતા હોય એની સામે આપણે પૂરો વિરોધ દર્શાવીએ અને વિરોધ એ અત્યારે લોકશાહીની અંદર મતપેટીની અંદર અમારે દેખાડવાનો છે. એના અમે શપથ લીધા છે એટલે 7 તારીખે અમે પૂરું મતદાન કરશું. ક્ષત્રિયોનું 100% મતદાન થાય ત્યાં સુધીનું અમારું આહ્વાન છે. એ સંમેલનની અંદર સ્વયંભૂ અહંકારી ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટેનો એક સૂર નીકળ્યો અને આજે અહીંયા હજારો ક્ષત્રિય બાંધવોએ શપથ લીધા કે આ અહંકારી ભાજપને હરાવવા માટે આપણે બધા જ આપણા પરિવારના લોકો પણ કોંગ્રેસને મત આપશું અને અન્ય લોકોને પણ કોંગ્રેસને મત આપવા પ્રેરશું. સ્વયંભૂ જુવાર છે અને ભાજપનો જે અહંકાર છે એટલા માટે કે ક્ષત્રિય સમાજની માંગણી એમના સ્વાભિમાનને ઠેસ પહોંચાડનાર જે વ્યક્તિ છે રૂપાલા સાહેબ, એમની એક ટિકિટ જ એની કેન્સલ કરવાનું કીધું હતું. એક સામાન્ય માંગણી પણ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વે સ્વીકારીને નજરઅંદાજ કરી એના કારણે સમગ્ર દેશની અંદર એક એવું વાતાવરણ ઊભું થયું કે આ અહંકારી સરકાર છે. માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પણ એના વ્યવહાર કારણે અન્ય સમાજો પણ એવા માન્યા કે જો ક્ષત્રિય સમાજ આટલો સક્ષમ અને મજબૂત સમાજ છે, સમગ્ર દેશમાં પથરાયેલો અને નેતૃત્વ કરનારો સમાજ છે, એની વાત પણ જો ભાજપ ન સ્વીકારતું તો આપણા નાના સમાજનું તો કંઈ જ નહીં આવે એમ માનીને અન્ય સમાજો પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં આજે અહીંયા આવ્યા છે અને એમને પણ કીધું છે કે અમે ભાજપની વિરુદ્ધમાં મત આપશું અને કોંગ્રેસના ઉમેદવારને જીતાવશું.